હેલો સ્ટુડન્ટ તો જુઓ તમે આ તમારી વર્ક બુકમાં પણ આ ગીત આપેલું છે તો જુઓ નીચેનું ગીત અભિનય સાથે ગાઓ સિંગ ધ ફોલોઇંગ સોંગ વિથ એક્શન તો તમારે અભિનય સાથે ગાવાનું છે જુઓ પિક્ચરમાં જુઓ છોકરાઓ છે ને દાદાનો ડંગરો લઈને જાય છે જુઓના વાદળ છે ઘર છે બધું છે ને તો આપણે એ પ્રમાણે હવે આપણે આ ગીત ગાઈશું ચલો દાદાનો ડંગોરો લીધો એનો તો મેં ઘોડો કીધો ઘોડો કૂદરી વાગે ધામ ધામ ધમ ધમ ધરતી થાતી જાય મારો ઘોડો કૂદતો જાય કૂદતા કૂદતા આવે કોટ કોટ કૂદીને મૂકે દોટ સૌના મનને મોહી ગયો એક ઝવેરી જોઈ રહ્યો ઝવેરીએ તો હીરો દીધો હીરો મે રાજાને દીધો રાજાએ ઉતાર્યું તાજ આપ્યું મને રાજ રાજ મે રૈયતને દીધું મોજ કરીને ખાધું પીધું તો આ ગીતના લેખક કોણ છે ત્રિભુવન દાસ વ્યાસ તો જુઓ આ ગીતમાં એક જે આ છોકરો છે છે પિક્ચરમાં એ શું મેં દાદાનો ડંગર લીધો અને એનો મેં ઘોડો કર્યો ઘોડો કર્યો છે ને બે પગ વચ્ચે રાખીને દાદાનો ડંગર દાદાની લાકડી ઘોડો કૂદે જમઝમ જેમ ઘોડો જમઝમ કૂદે ને અને એમ એને જે પગમાં ઘોઘરી પહેરી હોય ને એ પણ ધમધમ વાગે ગોડો કૂદે જમ જમ અને ઘૂઘરીનો અવાજ આવે ધમ ધમ અને પછી ધરતી પણ ધમ ધમ થતી જાય અને મારો ઘોડો કૂદતો જાય તો એનો ઘોડો ધરતી જેમ ધમ ધમ થતી જાય એમ ઘોડો કૂદતો જાય કૂદતા કૂદતા આવે કોટ કોટ મૂદી કોટ મૂકીને કોટ કૂદ સોરી કોટ કૂદીને મૂકે દોટ જો એક કૂદતો કૂદતો આવી રીતના જતો હતો તો વચમાં આ કોટ આવી જાય તે કોટને પણ કૂદીને દોડતો જાય છે અને એવી રીતના અહીંયા દોડતો જાય છે તો સૌના મનને બહુ જ ગમી જાય છે મોહી જવું એટલે શું ગમી જવું પછી એક ઝવેરી જોઈ રહ્યો ઝવેરીએ તો હીરો દીધો તો જો એ આવી રીતના દાદાના ડંગરોનો ઘોડો કરતો હતો અને કૂદતો કૂદતો જતો હતો તો એક ઝવેરી હતો જે સોની ઝવેરી એટલે જે હીરા હીરાનો રાખે ને ઝવેરી કહેવાય તે એ જોઈ ગયો તે ઝવેરીએ તેને શું આપ્યું હીરો આપ્યો પછી એ જે હતો છોકરો એ હીરો લઈને એને હીરો કોને આપ્યો રાજાને દીધો દીધો એટલે આપ્યો અને હીરો એને ઇંગ્લિશમાં શું કહેવાય ડાયમંડ તો એને હીરો હતો એ રાજાને આપ્યો અને રાજાએ તેને શું આપ્યું રાજ આપ્યું મતલબ કિંગડમ રાજાએ તેને શું આપ્યું રાજ આપ્યું પછી એને રાજ મળ્યું તો એને રાજ કોને આપી દીધું રૈયતને આપી દીધું રૈયત એટલે પ્રજા પ્રજાને આપી દીધું અને પછી ખાધું પીધું ને મોજ કરી એટલે મસ્તી કરી તો તમને સમજાયું કે ખાધું પીધું ને મસ્તી કરી હા તો તમને સમાયું સમજાઈ ગયું ને કે તમે ગીતમાં દાદાનો ડંગરો હતો એક મજા આવીને આ ગીત સાંભળવાની તો ચાલો હવે આપણે આગળ એના શબ્દાર્થ કરીશું ઓકે ચલો તો એને શું કહેવાય બીક સ્ટીક જેમ ખબર છે ઘર તમારા ઘરમાં પણ કોઈ ઘડા દાદા હોય તો એ લાકડી લઈને આમ ચાલતા હોય છે ને તો એને શું કહેવાય બીક સ્ટીક એટલે એને એકદમ ગુજરાતી ભાષામાં ડંગોરો કહેવાય અને ઇંગ્લિશ મિનિંગ છે બીક સ્ટીક ઘોઘરી તો સ્મોલ બેલ્સ જો તમારી બેન કે મમ્મીએ ઘરમાં જે પગમાં પાયલ પહેરી હોય એમાં નાની નાની ઘોઘરીઓ હશે એકદમ નાની નાની તો એને ઇંગ્લિશ મિનિંગ શું છે એનો સ્મોલ બેલ્સ કોટ તમારું ઘર હશે કમ્પાઉન્ડ હશે આગળ તેની આજુબાજુ કમ્પાઉન્ડ વોલ હોય છે ને દિવાલ એને ગુજરાતી એનો એકદમ ગુજરાતી વર્ડ છે કોટ અને ઇંગ્લિશમાં એને શું કહેવાય ફોર્ટ પછી દોટ તો દોડવું પણ કહેવાય ઘણી વાર તમને બા દાદા નથી કે આટલી મોટી જોરથી દોટ ના મૂકીશ એટલે દોડવું એનું ઇંગ્લિશ મિનિંગ છે રનિંગ નાવ આફ્ટર ઝવેરી તો એને ઇંગ્લિશ મિનિંગ શું છે જ્વેલર તમે પણ ક્યારેક મમ્મી સાથે કદાચ જ્વેલરીની દુકાને ગયા હશો ને મમ્મીને કંઈ ગોલ્ડનું લેવું હોય તો તો ઝવેરી એનું ઇંગ્લિશ મિનિંગ શું થાય છે જ્વેલર ના આફ્ટર હીરો એનો ઇંગ્લિશ મિનિંગ ડાયમંડ ઘણી વાર તમે છે કે તમારા મમ્મી પણ કોઈ ઓર્નામેન્ટ્સ પહેરતા હશે તો એમાં ડાયમંડ હશે તમારા બે મોટી બહેન પહેરતી હશે તો એમાં પણ ડાયમંડ હશે તો એનો ગુજરાતી શબ્દ છે હીરો અને ઇંગ્લિશ મિનિંગ છે ડાયમંડ આફ્ટર રાજા તો એનો ઇંગ્લિશ મિનિંગ છે કિંગ તાજ એને મુગટ પણ કહેવાય છે અને એનું ઇંગ્લિશ મિનિંગ છે ક્રાઉન રાજ ઇંગ્લિશ મિનિંગ શું થાય કિંગડમ રાજાનું રાજ હોય ને તો એનું ઇંગ્લિશ મિનિંગ શું છે કિંગડમ રૈયત એને પ્રજા પણ કહેવાય ઇંગ્લિશ મિનિંગ શું છે પીપલ તો આજે આપણે દાદાનો ડોર એ ગીત પણ સમજ્યા એના શબ્દાર્થ પણ જોયા તો તમને સમજમાં આવી ગયું ને ઓકે બાય